હેલો બાળમિત્રો કેમ છો ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપનું સ્વાગત છે ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી ગુજરાતી વિષયમાં આજે આપણે ચિત્રને ઓળખી તેના નામ સાથે જોડો એ શીખવાનું છે શું શીખવાનું છે બાળકો ચિત્રને ઓળખી તેના નામ સાથે જોડો જો આપણે બોક્સમાં ચિત્રો આપેલા છે અને સામે તેના નામ લખેલા છે તો આપણે પેલા ચિત્ર ઓળખવાનું છે પછી તેનું નામ ક્યાં લખ્યું છે તે વાંચીને તેના નામ સાથે જોડવાનું છે પેલું શાનું ચિત્ર છે હંસનું શાનું ચિત્ર છે હંસ તો સામે આપણે વાંચવાનું છે હંસ ક્યાં લખેલું છે અહીંયા છે ના અહીંયા છે તો હા હંસ લખેલું છે વેરી ગુડ તો આપણે આ ચિત્રને તેના શબ્દ સાથે જોઈન્ટ કરવાનું છે પછી બીજું ચિત્ર શાનું છે બાળકો કોણ કહેશે મને વેરી ગુડ ઉંદર શું છે ઉંદર તો ક્યાં લખેલું છે ઉંદર તો આપણે ઉંદરને ઉંદર સાથે જોડી દેવાનું છે હવે નીચે જુઓ સાનું ચિત્ર છે બાળકો ઢોલનું શાનું છે ઢોલ તો જુઓ તો અહીંયા ઢોલ લખેલું છે ના અહીંયા શું લખેલું છે ઢનેકાનું માત્ર ઢોલ તો ઢોલના ચિત્રને ઢોલ સાથે જોઈન્ટ કરી દેવાનું છે પછી આ શાનું ચિત્ર છે બાળકો વેણી તો વેણી ક્યાં લખેલું છે વનેક માત્ર વેહણી સરસ મજાના જોડકા જોડવાના છે હવે બાજુમાં જુઓ ચિત્રો આપેલા છે સામે તેના નામ લખેલા છે તો તેની સાથે જોડી દેવાનું છે શાનું ચિત્ર છે કનૈયાનું શાનું છે કનૈયાનું હવે નીચે જુઓ તો કનૈયા લખેલું છે તો કનૈયાને કનૈયા સાથે જોડી દેવાનું છે અને શું કહેવાય બાળકો નૌકા શું કહેવાય નૌકા તો સામે ક્યાં લખેલું છે નૌકા લખેલું છે વેરી ગુડ તો જોઈન્ટ કરી દો હવે આને શું કહેવાય પૈસા શું કહેવાય બાળકો પૈસા અહીંયા લખેલું છે ના અહીંયા શું લખેલું છે પણ બે માત્ર પૈસા અને કાનો સા પૈસા તો પૈસા ને પૈસા સાથે જોડી દેવાનો હવે આને શું કહેવાય મૂળા તો મોળા લખેલું છે તો મોળાને મોળા સાથે જોડી દેવાનું છે જો તો બાળકો કેટલું સરસ રીતે તમે ચિત્ર ઓળખ્યા અને તેની નામ સાથે જોડકા જોડી દીધા હવે નીચે જુઓ આપેલ શબ્દ વાંચો અને ખાલી જગ્યા પૂરો જો તમને એક બોક્સમાં શબ્દ આપેલા છે અને એક બોક્સમાં ખાલી એક જગ્યા મૂકેલી છે અને એક મોળાક્ષર લખેલો છે તો તમારે જે મૂળાક્ષર ખૂટે છે તે તેમાં લખીને પૂર્ણ વાક્ય પૂર્ણ શબ્દ કરવાનો છે તો અહીંયા શું લખ્યું છે કૂદ સામે ખાલી જગ્યા છે અને શું લખેલું છે દડાનો દ તો હવે આમાં કયો શબ્દ નથી તો કને દીર્ઘાવાળું કુ છે નહીં અહીંયા નથી ને તો આપણે શું લખવાનું કને દીર્ઘાવાળું કુ પણ વ્યવસ્થિત રીતે લખવાનું છે કૂદ શું લખ્યું આપણે કૂદ એવી જ રીતે બાજુમાં કાચ બો લખ્યો છે હવે સામે જુઓ તો કાચ તો શું લખવાનું બાકી છે બંને કાનો માતર બો કાચ બો હવે અહીંયા જુઓ છી ખાલી જગ્યા છે પાછળ ક લખેલો છે તો આગળ શું આવતું હશે તો જોવાનું શું આવે છી શું આવે છી આવે બાળકો વેરી ગુડ હવે બાજુમાં સૌરભ ખાલી જગ્યા છે રભ લખેલું છે તો આગળ શું આવશે સને કાનો બે સૌરભ આપણે બધા શબ્દ આવી જ રીતે પૂર્ણ કરવાના છે શબ્દ વાંચતું જવાનું અને ખાલી જગ્યા પૂરતું જવાનું હવે અહીંયા જુઓ તો શું લખેલું છે પને બે માત્રા પૈડા ડનેકાનો ડા લખેલો છે તો આગળ શું આવશે પને બે માત્ર પૈ હવે બાજુમાં ભંડાર હવે અહીંયા શું આવશે માથે મીંડું ભન આવશે વેરી ગુડ પછી શું લખેલું છે ડનેકાનો ડાર ભંડાર જો તો બાળકો કેટલું સરસ રીતે તમે મારી સાથે શબ્દો લખતા ગયા અને સાથે સાથે વાંચતા ગયા મજા આવી ગઈ ને બાળકો વેરી ગુડ